નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના એપિસોડમાં આપણી આસપાસમાં દ્રવ્ય વિશે દ્રવ્યો વિશે શીખ્યા. એ આપેલ કોઈ પણ વસ્તુ દ્રવ્ય છે કે દ્રવ્ય નથી, એના પછી આપણે દ્રવ્યના કણોની લાક્ષણિકતાઓ શીખ્યા. એ દ્રવ્યના કણોની લાક્ષણિકતાઓ હતી કે કણો, દ્રવ્યના કણો ગતિશીલ છે, દ્રવ્યના કણો વચ્ચે ખાલી સ્થાનો છે એટલે કે અવકાશ છે, અને ત્રીજી બાબત જોઈએ તો દ્રવ્યના કણો એકબીજાના પોતાની તરફ આકર્ષે છે. આ બધી લાક્ષણિકતાઓ જોઈ તો એ લાક્ષણિકતાઓને આધારે દ્રવ્યની અવસ્થાઓ કેવી રીતે ઉદ્ભવે છે એ બાબત મહત્વની છે. તો દ્રવ્યની અવસ્થાઓ ઘન, પ્રવાહી, વાયુ, એ સિવાય બીજી બે, પ્લાઝ્મા અને બોઝ આઇન્સ્ટાઇન સંગઠન. તો આ દ્રવ્યની જે અવસ્થાઓ છે, દ્રવ્યની અવસ્થાઓ શાના કારણે ઉદ્ભવે, તો એક છે કણોની લાક્ષણિકતા. કણોની લાક્ષણિકતા, બીજી તેમની વચ્ચેનું આંતરઆણ્વીય આકર્ષણ, એટલે કણો વચ્ચેનું આંતરઆણ્વીય આકર્ષણ. કણોની લાક્ષણિકતા અને કણો વચ્ચે આંતરઆણ્વીય આકર્ષણ ના કારણે દ્રવ્યની અવસ્થાઓ ઉદ્ભવે. તો એ દ્રવ્યની અવસ્થાઓ, પહેલી અવસ્થા લઈએ ઘન અવસ્થા, બીજી અવસ્થા લઈએ તો પ્રવાહી અવસ્થા, ત્રીજી અવસ્થા લઈએ તો વાયુ અવસ્થા, આ અવસ્થાઓ દ્રવ્યના કણોની લાક્ષણિકતાઓ અને એમની વચ્ચેનું આંતરઆણ્વીય આકર્ષણ બળ ઉપર આધારિત રાખે છે. જો કણો એકબીજાની નજીક નજીક ગોઠવાયેલા હોય તો એમના વચ્ચેનું આકર્ષણ બળ પ્રબળ હોય છે, તો ઘન અવસ્થા ઉદ્ભવ થશે. તો એમાં ઉદાહરણ આપી દઈએ તો તાંબુ, લોખંડ અને બરફ, આવું કોઈ પણ ઘન પદાર્થ જે છે એ ઘન અવસ્થા ધરાવે છે. એ જ રીતે પ્રવાહી અવસ્થા જોવી હોય તો એમના કણો વચ્ચેનું આંતરઆણ્વીય આકર્ષણ ઘન પદાર્થ કરતા ઓછું હોય. ઘન પદાર્થ જે છે એની વચ્ચે જે આકર્ષણ છે એના કરતા ઓછું પ્રબળ હોય. તો એમાં પાણી, પેટ્રોલ, આલ્કોહોલ અને વાયુરૂપ અવસ્થાની અંદર જોઈએ તો ઓક્સિજન વાયુ, કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન, આ જે છે એ પ્રવાહી અવસ્થા છે, આ વાયુ અવસ્થા, સોરી, આ ઘન અવસ્થા, પ્રવાહી અવસ્થા અને આ વાયુ અવસ્થા. આ અવસ્થાઓ કેવી રીતે ઉદ્ભવે છે તો એની બાબતોની ચર્ચા કરી. બે માર્ક્સનો પ્રશ્ન આવે તો એનો ઉદાહરણ આપી દીધા. દ્રવ્યની અવસ્થાઓ કેવી રીતે ઉદ્ભવે છે, દ્રવ્યની અવસ્થાઓ જણાવો અને ઉદાહરણ આપો, એક આ પ્રશ્ન થઈ ગયો. હવે થોડીક આના માટે સમજૂતી લઈએ છીએ કે દ્રવ્યની અવસ્થાઓ ઉદ્ભવે છે એના માટે જોઈએ તો રબર બેન્ડ છે. રબર એ ઘન પદાર્થ છે, પણ એને ખેંચવામાં આવે તો એ લાંબુ થાય છે. મૂકી દઈશું તો પોતે પોતાની મૂળ સ્થિતિમાં આવશે. તો એમના કણો વચ્ચે જે આકર્ષણ લાગે છે પ્રબળ, વધુ બળ આપવામાં આવે તો રબર બેન્ડ તૂટી જાય છે, પણ એ પોતાનો અવસ્થા બદલતું નથી. આકાર થોડો ઘણો બદલાય પણ એ અવસ્થા બદલતો નથી, એને બળ આપવાનું. બીજું છે મીઠું અને ખાંડ. તમે જો જે સ્ફટિકમય હોય છે, આપણે જોયું કે ઘન પદાર્થનો આકાર, કદ અને દળ ચોક્કસ નિશ્ચિત હોય છે, તો એ મીઠું અને ખાંડ તમે જે પણ પાત્રમાં ભરવામાં આવે આકાર એવો ધારણ કરે છે, પણ એના સ્ફટિકો એના આકાર એવો આકાર ધારણ કરતા
નથી. ઘન પદાર્થ હોય તો એ પ્રવાહી અથવા વાયુ સ્વરૂપમાં ફેલાતો નથી. હા, ખાંડને તમે બરણી ભરી હોય તો આકાર બરણી જેવો થઈ જાય, પણ ખાંડના જે સ્ફટિકો છે એ પોતાનો આકાર બદલતા નથી. એ પછી જોઈએ સ્પોન્જ, વાદળી જે ડનલોક કહીએ છીએ, એ વાદળી અથવા સ્પોન્જનો આકાર ઘન છે, પણ આપણે કહીએ એના દબાવવામાં આવે તો આકાર બદલાઈ જાય છે, પણ જેવું મૂકી દઈશું, છોડી દઈશું, તો એ પોતાની મૂળ સ્થિતિમાં, મૂળ અવસ્થામાં જ આવી જાય છે. તો એની કણો વચ્ચે જે જગ્યા છે એમાં હવા છે, દબાવવાથી પ્રેશર આપવાથી એના હવા બહાર નીકળી જાય છે, પરિણામે થોડોક આકાર બદલે છે, પણ છોડી દેવામાં આવે તો એ મૂળ અવસ્થામાં આવી જાય છે. આ બધા ઘન પદાર્થ છે. તો એ ઘન પદાર્થો ને એટલે ઘન અવસ્થાના ગુણધર્મો જોઈએ. ઘન અવસ્થાના ગુણધર્મો, ઘન અવસ્થાના ગુણધર્મોમાં આપણે પહેલો ગુણધર્મ જોઈએ. ઘન પદાર્થનો પહેલો ગુણધર્મ કે ઘન પદાર્થને ચોક્કસ આકાર, કદ અને સીમા હોય છે. ઘન પદાર્થને ચોક્કસ આકાર, કદ અને સીમા હોય છે. આ એક. બીજો ગુણધર્મ આપણે જોઈએ, જોયું ઘન પદાર્થ, કોઈ પણ ઘન પદાર્થને જોવો તો એનો આકાર હશે, એ કોઈ જગ્યાએ કદ જ્યાં પડ્યું છે ત્યાં કદ રોકતું છે, અને એને એક સીમા છે. પેન્સિલ મૂકી હોય પેન્સિલને, અથવા કોઈ વસ્તુ પડી હોય એને પેન્સિલ વડે જોવા તો એની સીમા તમે જોઈ શકો છો. એ રીતે ઘન પદાર્થ અદબનીય છે. ઘન પદાર્થ અદબનીય છે. ઘન પદાર્થ હોય, લોખંડનો ટુકડો હોય યા પથ્થર હોય, એને દબાવવાનો પ્રયત્ન કરો, દબાશે નહીં. એટલે બીજો ગુણધર્મ છે ઘન પદાર્થ કેવો છે, અદબનીય. ચલો ત્યાર પછી ઘન પદાર્થ તરલ નથી, એટલે કે દ્રઢ છે. ઘન પદાર્થને તમે કોઈ પણ જગ્યાએ મૂકવામાં આવશે તો એ વહી જતો નથી, એનું પ્રસરણ થતું નથી, તો એ તરલ નથી. ત્યાર પછી દ્રઢ હોય છે. અને ઘન પદાર્થ પોતાનો આકાર બદલતો નથી. ઘન પદાર્થ દ્રઢ હોવાથી પોતાનો આકાર બદલતો નથી. આપણે જોયું તરલ તો છે અને દ્રઢ છે, દ્રઢ હોય તો પોતાનો આકાર બદલતો. મેં આમાં હાલ તમને ઉદાહરણ આપ્યું કે એને રબર છે, રબર બેન્ડ, એને ખેંચવામાં આવો તો એ લાંબુ થાય છે આકર્ષણ બળ, આકર્ષણ બળના કારણે, પણ છોડી દેવામાં આવે તો પોતે મૂળ જેવું સ્થાન જે સ્થિતિમાં હતો એ સ્થિતિમાં આવી જાય છે. એટલે આકાર બદલતો નહીં. ખાંડ અથવા મીઠું જે પાત્રમાં ભરવામાં આવે એવો આકાર ધારણ કરે, પણ એના સ્ફટિકો આકાર બદલતા નથી. એ ત્રીજું ઉદાહરણ આપ્યું આપણે, વાદળી સ્પોન્જ, તો એને દબાણ આપવાથી એનો આકાર, એટલે એની જે કણો જે વચ્ચેની જગ્યા છે એમાં હવા છે, એ હવા દૂર થવાથી એ થોડું દબાય છે, પરંતુ છોડી દેવામાં આવશે તો પોતે મૂળ સ્થિતિમાં જેમ છે એમને એમ થઈ જશે, એટલે કે આકાર બદલાતો નથી. આ એના ઘન પદાર્થના ગુણધર્મો છે. એવી જ રીતે આપણે પ્રવાહી પદાર્થના ગુણધર્મો જોઈશું. પ્રવાહી પદાર્થના ગુણધર્મો પ્રવાહી પદાર્થનો પહેલો ગુણધર્મ જે જોઈએ તો પ્રવાહી પદાર્થના ચોક્કસ આકાર નથી પણ કદ હોય છે. તો અહીંયા ચોક્કસ આકાર નથી પણ કદ હોય છે. દાખલા તરીકે પ્રવાહી ભરેલું પાત્ર છે, એનું પાણી કોઈ બીજા આકારમાં રેડવામાં આવે, ટબનું પાણી ડોલની અંદર નાખવામાં આવશે તો એ પાણીનો આકાર ડોલ જેવો થઈ જશે, પણ એ પાણીનું કદ વધુ કે ઓછું થતું નથી. એટલા જ માટે આપણે કીધું કે પ્રવાહી પદાર્થ હોય, પ્રવાહી અવસ્થામાં ધરાવતો
અને નિશ્ચિત આકાર નથી પણ નિશ્ચિત કદ હોય છે. બીજી બાબત જોઈએ પ્રવાહીને જે પાત્રમાં મેં કીધું પ્રવાહીને જે પાત્રમાં ભરવામાં આવે તે પાત્રનો એ આકાર ધારણ કરે છે. પ્રવાહીને જે પાત્રમાં ભરવામાં આવે તેવો આકાર નિશ્ચિત કરે છે. હમણાં આપણે કીધું કે પ્રવાહીને કોઈ પણ પાત્રમાં ભરવામાં છે પાત્ર બદલાઈ જાય તો એ પાત્ર જેવો આકાર થઈ જશે. ત્યારે વહનશીલતાનો ગુણ છે પ્રવાહી અવસ્થામાં પ્રવાહીને વહનશીલતાનો ગુણ એટલે કે તરલ છે. કેવો છે પ્રવાહી પદાર્થ વહન પામે છે એક જગ્યાએ પાણી રેડી દેવામાં આવે તે પાણીનું પ્રસરણ થશે વહન થશે એટલે કે તરલ છે. એના પછી જોઈએ તો પ્રવાહી તરલ છે દ્રઢ નથી એમ કીધું તરલ છે તો અહીંયા પ્રવાહી દ્રઢ નથી એને જે તે આકારમાં ઢાળવામાં આવે એવો એ આકાર ધારણ કરે છે. પ્રવાહી પદાર્થ જે છે એનું પ્રસરણ ઘન પદાર્થની સરખામણીમાં વધુ સરળ થાય છે. ઘન અવસ્થા કરતો પ્રવાહી અવસ્થાનું પ્રસરણ વધુ સંભવ છે. ઘન પદાર્થ એક જગ્યાએ મૂકી આપવાનું એનું પ્રસરણ થતું નથી સિવાય કે આપણે ઘન પદાર્થમાં એક જોઈએ પારો એ પારો જેમ જેમ તાપમાન વધે એમ પ્રસરણ થાય છે પરંતુ પ્રવાહી જેટલું પ્રસરણ થતું હોતું નથી. પ્રવાહી એક ખૂણા એક જગ્યાએ પાણી ઢોળી દેવામાં આવે અથવા પેટ્રોલ કે કેરોસીન કે આલ્કોહોલ તો એ પ્રસરણ પામે છે તો એ અહીંયા એનું પ્રસરણ વધુ સંભવ છે. એના પછી ઘન પદાર્થની સરખામણીમાં જે પદાર્થ પ્રવાહીનો છે પ્રવાહી પદાર્થ એ વધુ દબાણ ઉત્પન્ન થાય છે. ઘન પદાર્થ કરતો પ્રવાહીનો વધુ દબાણ આપી શકાય છે. પ્રવાહી પદાર્થના ઘન પદાર્થની સાપેક્ષે દબાવી શકાય છે. ત્યાર પછી ઘન પદાર્થ હોય તો એને પણ પ્રવાહી પદાર્થમાં એ વધુ સારી રીતે દ્રાવ્ય છે મીઠું છે ખાંડ છે એ પ્રવાહીમાં ઓગળી જાય છે. એના પછી વાયુઓ પણ પ્રવાહી પદાર્થમાં ઓગળી જાય છે કે પાણીની અંદર વાતાવરણનો કાર્બન ડાયોક્સાઇડ અથવા તો ઓક્સિજન ભરે છે માટે જળચર પ્રાણીઓ તેનો શ્વસન તરીકે ઉપયોગ કરી શકીએ છીએ. કેમ એ દ્રાવ્ય છે એવા અને પ્રવાહીનું વધુ સંકોચન પણ આપણે લખ્યું સંકોચન થઈ શકે છે. પ્રવાહી અવસ્થાનું વધુ સંકોચન શક્ય છે. સંકોચન કરાવી દબાવી શકાય છે. આપણે સિરિંજની અંદર પાણી ભર્યું હોય ઇન્જેક્શન આપતી વખત પ્રેશર આપવામાં આવે તે પ્રવાહી દબાવીને પ્રેશરથી આપણે જે ઘન અવસ્થા કરતા પ્રવાહી અવસ્થામાં થોડું વધુ દબાણ અથવા સંકોચન કરી શકાય છે. ત્યાર પછી પ્રવાહીને દબાણ આપવામાં આવે તો એના કદમાં ઘટાડો થાય છે. પ્રવાહી પદાર્થના કણો વચ્ચે જગ્યા વધુ હોય છે એટલે એને દબાણ આપવામાં આવે અને દબાણ આપવાથી એનું કદનો ઘટાડો કરી શકાય છે. તો દબાણ આપતો પ્રવાહીમાં દબાણ આપતો તેના કદમાં ઘટાડો થાય. આ બધા જે ગુણધર્મો છે એ પ્રવાહી પદાર્થના ગુણધર્મો છે. સિમ્પલ તમે એકવાર વાંચ્યું હોય તો તમે બધા વ્યવસ્થિત મુદ્દા લખી શકો છો. ત્યાર પછી આપણે
वायु अवस्थाना गुणधर्मो जोईशुं। वायु अवस्थाना गुणधर्मो, तो वायु अवस्था मैं तमने कीधी कि कणोनी लाक्षणिकता अने आंतरांगीय आकर्षण बल आ कणों वच्चे खूब ज वधु बल, एक कण एक बीजाथी खूब ज दूर होय छे એટલે આકર્ષણ બળ એમનું ઓછું લાગતું હોય છે, અને ઘન પદાર્થના કણોનું વધુ આકર્ષણ બળ એના કરતાં પ્રવાહી પદાર્થના કણોનું આકર્ષણ બળ ઘન પદાર્થ કરતાં ઓછું લાગતું હોય, એટલે એ કણો એમની અવસ્થાઓ દર્શાવે છે। હવે વાયુ અવસ્થા, તો વાયુ પદાર્થને કોઈ ચોક્કસ આકાર કદ કે દળ, ચોક્કસ આકાર નથી કે ચોક્કસ કદ નથી, તો અહીંયા પેલો ચોક્કસ આકાર કે કદ નથી। વાયુ પદાર્થોને કોઈ આકાર નહીં, એ ગમે તે આકાર ની અંદર એ પ્રસરણ પામે છે, એને કોઈ કદ હોતું નથી, પરંતુ દળ હોય છે। શું હોય છે? પરંતુ દળ હોય છે, વાયુરૂપ પદાર્થ દળ હોય છે। આવો આપણે પ્રયોગ આગલા ધોરણમાં શીખ્યા છીએ કે એક સળી ઉપર બે હવા ભરેલા ફુગ્ગા સમાન દળ સમાન કદ વાળા ફુગ્ગા ભર્યા હોય, એ ફુગ્ગા ટાંકડી વડે ફોડી નાખવામાં આવશે તો જેમાં હવા ભરેલો છે ફુગ્ગો એની તરફ નમી જાય છે। એના જ કારણે કહીએ છીએ કે એ વાયુરૂપ અવસ્થા વાળો પદાર્થ દળ ધરાવે છે। ત્યાર પછી ઘન પ્રવાહીની સરખામણીમાં વાયુનું સંકોચન વધુ માત્રામાં થાય, ઘન કે પ્રવાહી, ઘન કે પ્રવાહી અવસ્થા કરતો વાયુ અવસ્થામાં, ઘન કે પ્રવાહી અવસ્થા કરતો વાયુ અવસ્થામાં સંકોચન વધુ થાય છે। આપણે એને દબાવી શકીએ છીએ, વાયુને દબાવી શકીએ છીએ, અને એ વાયુને દબાવવાના કારણે આપણે જોયું તો એલપીજી અને સીએનજી આનું નામ લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ, લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ। તો આ જે એલપીજી છે એ વાયુરૂપ અવસ્થા છે, વાયુ ઊંચા તાપમાને ઊંચા દબાણે એને એટલું પ્રેશર આપવામાં આવે છે કે એનું પ્રવાહીમાં રૂપાંતર કરવામાં આવે। તમારા ઘરે જે સિલિન્ડર હોય છે ગેસની બોટલ રિફિલ, એમાં જે એલપીજી ભરેલો હોય છે પ્રવાહી અવસ્થામાં, અને જ્યારે તમે એને ખોલો છો તો એ વાયુરૂપ અવસ્થામાં નીકળે છે, કારણ કે દબાણપૂર્વક ભરેલો હોય છે, માટે આપણે એને વાયુનું પ્રવાહીમાં રૂપાંતર કરેલું હોય છે। તો ખૂબ ઊંચા દબાણે એનો વાયુને પ્રવાહી અવસ્થામાં રૂપાંતર કરેલું હોય છે। બીજું છે એસીએનજી, વાહનોમાં જે વપરાય છે, સીએનજી નો મુખ્ય ઘટક છે મિથેન, કુદરતી વાયુ છે, અહીંયા કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ। આ બંને જે એલપીજી અને સીએનજી બંને અવસ્થાઓ વાયુમાંથી પ્રવાહી અવસ્થામાં ફેરવાય છે, અને પરિણામે એને વધુ સંકોચન કરેલું હોય છે, વાયુનું સંકોચન કરેલું હોય છે એલપીજી અને સીએનજીમાં। અવસ્થા હતી વાયુ, પણ દબાણપૂર્વક એનું પ્રવાહી અવસ્થામાં રૂપાંતર કરીને એને સિલિન્ડરમાં ભરવામાં આવે છે। જ્યારે આપણે ઉપયોગ કરીએ છીએ એનો, ત્યારે એ વાયુ અવસ્થામાં ફેરવાય છે અને આપણે એની ઊર્જા મેળવીએ છીએ। ચલો એના પછી આગળ કણોની ઝડપી ગતિ અને વધુ અવકાશ છે, આગળ કણોની ઝડપી ગતિ અને એમની કણો વચ્ચે વધુ અવકાશ હોવાના કારણે એક ખૂણાની અંદર એક અગરબત્તી સળગાવવામાં આવે છે તો એ કણોની ગતિ ઝડપી છે અને અવકાશ એમની વચ્ચે વધારો હોવાથી એ ઝડપથી આખા રૂમમાં એની સુવાસ પ્રસરી જાય છે। કોઈ પરફ્યુમ હોય તો એ આખા રૂમમાં પ્રસરતું હોય છે, કારણ કે વાયુરૂપ અવસ્થા છે, અને વાયુરૂપ અવસ્થા હોય તો એના જે કણો છે એની ઝડપી ગતિ અને વધુ અવકાશના કારણે એનું વધુ પ્રસરણ થતું હોય છે, ઝડપી થાય છે। અને છેલ્લું વાયુના કણોની અસ્તવ્યસ્ત ગતિ છે, વાયુના કણો
અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય એટલે પાત્રની દિવાલો સાથે અથડામણ અનુભવે છે. અથડામણ અનુભવવાથી ત્યાં દબાણ ઉત્પન્ન કરે છે અને એ દબાણ એ એકમ હોય એના એકમ ક્ષેત્રફળ દીઠ થતું દબાણ છે અને એ દબાણ ઉદ્ભવે છે. વાયુના કણોની અસ્તવ્યસ્ત ગતિના કારણે પાત્રની દિવાલ પર પાત્રની દિવાલ પર દબાણ ઉદ્ભવે પાત્રની દિવાલ પર દબાણ કરે છે પરિણામે એકમ ક્ષેત્રફળ દીઠ એના ઉપર દબાણ લાગતું હોય છે અને એ દબાણ લાગવાના કારણે એ વાયુ દબાણ ઉદ્ભવે છે. વાયુનું દબાણ ઉદ્ભવે છે. આ જે છે એ વાયુરૂપ અવસ્થાના ગુણધર્મો થઈ ગયા વિદ્યાર્થી મિત્રો. આજે આપણે જો એક પ્રશ્ન છે દ્રવ્યની અવસ્થાઓ કેવી રીતે ઉદ્ભવે છે એના વિશે માહિતી આપી, એના ઉદાહરણો જોયા. બીજું છે પરીક્ષાના ત્રણ પ્રશ્નો, વાયુરૂપ અવસ્થાના ગુણધર્મો, પ્રવાહી અવસ્થાના ગુણધર્મો અને વાયુરૂપ અવસ્થાના ઘન પદાર્થના ગુણધર્મો, પ્રવાહી અવસ્થાના ગુણધર્મો અને વાયુરૂપ અવસ્થાના ગુણધર્મો, એના દરેકે દરેક ગુણધર્મની આપણે સમજ કેળવી આ બાબતો તમે વ્યવસ્થિત રીતે અહીંયાથી જો તમારી બીજી બુકની અંદર આવા કોઈ મુદ્દાઓ પાડેલા નથી પણ તમે આવી રીતે મુદ્દાઓ પાડીને જો એની વિસ્તૃત માહિતી આપી શકતા હોય તો પણ તમે યોગ્ય છે. આમ તમે આ સમજી લો. હવે નેક્સ્ટ આના પછીના જ લેક્ચરની અંદર આપણે આખા એ પ્રશ્નોનું સોલ્યુશન આપીશું અને એના વિશે થોડી માહિતી આપીશું.